નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ધ ચેનલ જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમ્સ વીસ નંબરની જે જાહેરાત હતી એનું રિઝલ્ટ આવી ગયું છે આપ સવે જોઈ લીધું છે તો એના વિશે જે છે આજે આપણે પાંચ મિનિટ ચર્ચા કરીશું મારી અને મારા ટીમ વિશેની થોડી જાણકારી છે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને મળી જશે આપ જરૂર જોડાઈ શકો છો તો ક્લાસ વન ટુનું રિઝલ્ટ આવ્યું છે આપણે જોયું હશે કટ ઓફ જે છે એ હિસ્ટોરિકલી હાઈ રહ્યું છે એકસો ચોર્યાસી પોઈન્ટ સમથિંગ લગભગ બધા કેટેગરી માટે સેમ છે એસટી મેલ માટે વન સેવન્ટીની આસપાસ છે ફિમેલ માટે પણ જે છે એ ઓલમોસ્ટ હિસ્ટોરિકલ કહી શકાય કારણ કે અત્યાર સુધી એમનું પણ જે છે એ વન સિક્સટી થ્રી કોઈ દિવસ ગયું નથી તો ત્રણ હજાર જેટલા સ્ટુડન્ટ થ્રી થાઉઝન્ડ પ્લસ પ્રિસાઇઝલી કહે તો ત્રણ હજાર છ્યાસી સ્ટુડન્ટને જે છે એ મેન્સ માટે બોલાવવામાં આવ્યા છે હવે વસ્તુ એ થાય કે આ રિઝલ્ટ આવ્યું તો આપમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રિલિમ્સ ક્લિયર કરી લીધી હશે તો જે વિદ્યાર્થીઓએ પ્રિલિમ્સ ક્લિયર કરી છે એમને મેની મેની કોંગ્રેચ્યુલેશન તમે એક સ્ટેપ જે છે એ પાર કરી લીધું છે તમારે જે એસ્પાઈરેશન છે સિવિલ સર્વન્ટ બનવાની તો એના માટે જે છે એ આપ એને ઓર નજીક તમારા ડ્રીમની પહોંચી ગયા છો પણ જે છે એ ખરી પરીક્ષા હવે આવશે મેન્સ એના પર ધ્યાન આપવાનું છે જે વિદ્યાર્થીઓનું પ્રિલિમ્સ ક્લિયર નથી થઈ તો એમના માટે જે છે થોડું ડિસપોઇન્ટમેન્ટ થયું હશે કે સર આટલી બધી મહેનત કરી ઘણા વિદ્યાર્થીઓના ટેલિગ્રામ પર કે એના પર જે છે જેનો કોઈ પર્સનલ નંબર છે વોટ્સએપ પર મેસેજ આવતા હોય છે કે સર એવું લાગે છે કે અમારી જર્ની તો પૂરી થઈ ગઈ અથવા ઘણી બધી મહેનત કરી હતી પણ જે છે જે એક્સપેક્ટ કર્યું હતું એવું ના થયું તો એના માટે હું એક વસ્તુ કહીશ કે ઓલરેડી મેં આ વસ્તુ ફેસ કરેલી છે તો આ વસ્તુ માટે જે છે એ સિમ્પથી નહીં પણ એમ્પથી કે સમાનુભૂતિની ભાવના છે મને ખબર છે કે એમાં કેટલું પેઇન હોય કેટલી આપણી એસ્પાઈરેશન્સ હોય આપણા ઘરનાની ફેમિલીની ફ્રેન્ડ્સની તમે રાત્રે જાગી જાગીને વાંચ્યું હોય કેટલા મોક ટેસ્ટ આપ્યા હશે કેટલી બુક્સ લાયા હશો કેટલા નોટ્સ બનાવી હશે બરાબર એટલું કરવા છતાં પણ જ્યારે પ્રિલિમ્સ ક્લિયર ના થાય અને તમને હોય કે મને જો લખવાનો મોકો મળે તો હું કંઈક સારું લખી શકું એવું છું અથવા એવી છું મેન્સમાં પણ તમને મેન્સ સુધી પહોંચવા પહોંચવાના મળે ત્યારે જે છે એ બહુ એ પેઇનફુલ વસ્તુ હોય છે પણ આ જે છે એ પાર્ટ ઓફ ધ લાઈફ પાર્ટ ઓફ ધ એક્ઝામ છે કે કોમ્પિટિટિવ એક્ઝામ છે એટલે જે આગળના લોકો હશે એમને પ્રાયોરિટી આપવામાં આવશે આમાં કોઈ એડવાન્સમાં કટ ઓફ હોતું નથી કે ભાઈ પાંત્રીસ માર્કથી ઉપરના બધા પાસ સોમાંથી એવું હોય છે આપણે એવામાં હોતું નથી તો એના માટેનો એક જ રસ્તો છે કે ફરી મહેનત કરવાની અને ફરી જે છે એ આ કટ ઓફને તોડવાની ટ્રાય કરવાનો અને થશે કન્ઝેક્યુટિવ યર્સ તમે એના માટે આપશો એક બે ત્રણ ચાર પાંચ જેટલા પણ વર્ષ લાગે તમે જો આપશો તો એ તમારું ક્લિયર થશે એ જ લોકોનું સિલેક્શન સિવિલ સર્વિસમાં અમે જોયું છે થાય છે કે જે લોકો ખરેખર એના પાછળ અમુક વર્ષ આપતા હોય છે એક વર્ષ છ મહિના તૈયારી કરી એક અટેમ્પ્ટ આપ્યો મેક્ઝિમમ બે અટેમ્પ્ટ આપે એને છોડી દીધું તો એ અઘરું છે સિલેક્ટ થવું કારણ કે ઓલરેડી તમારી આગળ જે લોકો છે એ ત્રણ ત્રણ ચાર ચાર વર્ષની તૈયારી કરે છે તો એમને બીટ કરવા એટલા ઇઝી નથી બરાબર મોટિવેશન માટે જે છે હું તમને એક બે આજે વાત કહીશ તમે ધ્યાનથી સાંભળજો અને ઇવન જે લોકો મેન્સ આપવાના છે એમના માટે પણ આ વસ્તુ મહત્ત્વની છે કે બે હજાર એકવીસની જે આપણે વાત કરીએ સિવિલ સર્વિસની યુપીએસસીની કે મનીષા તૂર કરીને કેન્ડિડેટ હતા એમની ત્રણ વખત પ્રિલિમ્સ ફેલ થઈ હતી વિચાર કરો એવું બી નથી કે મેન્સમાં અટક્યું હોય કે ઇન્ટરવ્યૂમાં અટક્યું હોય પ્રિલિમ્સ જ નથી ક્લિયર થતી એક વખત પ્રિલિમ્સ ક્લિયર થઈ સીધા ટોપર ટોપ જે સેવન કે એટ હંડ્રેડ લેવાના હતા ઇન્ડિયામાંથી એમાં એમનું સિલેક્શન થઈ ગયું બીજા પણ એ હતા કલ્પનાશ્રી કરીને એમની પણ જે છે પ્રિલિમ્સ બે વખત ફેલ થયા અને પછી જે છે એ થર્ડ એટેમ્પ્ટમાં કંઈ મેન્સ પણ ના થઈ અને પછી જે છે ચોથા એટેમ્પ્ટમાં એમની પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ થઈ ગયો એક આઈએસ ઓફિસર છે મોહિત કસનિયા એમના સાત અટેમ્પ્ટ થયા હતા અને સાત ફેલ એટેમ્પ પછી જે છે આઈએસ ઓફિસર બન્યા હતા વિચાર કરો એ વ્યક્તિ જ્યારે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અટેમ્પ્ટ જ્યારે ફેલ થયો હશે ત્યારે એને કેવું લાગતું હશે અથવા એના પર સોસાયટીનું ને ફેમિલીનું ને ફ્રેન્ડનું કેવું પ્રેશર હશે ઘણા કોમેન્ટ બી કરતા હશે કે ભાઈ કશું થવાનું નથી પાંચ પાંચ વર્ષથી તૈયારી કરે છે જો બીજા બધા પાસ થઈને નીકળી ગયા બરાબર છે કેટલું બધું એમણે જે છે એ સહન કર્યું હશે તમે સમજી શકો છો કોઈ છ વર્ષ ફેલ થાય તો એને જે છે એને કઈ રીતે મજાક એની ઉડાવવામાં આવતી હોય છે આ સચ્ચાઈ છે સોસાયટીની સમાજની મિત્રો પણ જે છે ભલે મજાકમાં પણ કહે ખરા એ કશું થતું જ નથી તારું એવું કહે ને તો પણ જ્યારે સેવન્થ અટેમ કરીને જ્યારે ઓલ ઇન્ડિયા રેન્ક સિક્સટી વન આઈ આઈએસ ઓફિસર બન્યા હશે ત્યારે જે છે એમણે સાબિત કર્યું કે એમનામ પોટેન્શિયલ હતું મેટર હતી ખાલી ટાઈમની કે બનવાના જતા ઓફિસર ખાલી થોડા વરસ બે ત્રણ વધારે થઈ ગયા એ જ રીતે છે એક બીજા કેન્ડિડેટ પણ હતા એમને પણ જે છે બે વરસ બે વખત સુધી એમનું પ્રિલિમ્સ નથી ક્લિયર થઈ તો ટોપર્સની તો તમને બધી સ્ટોરી ખબર જ હશે પણ આ એટલા માટે તમને જણાવું છું કે એવા લોકો છે કે જે લોકો કન્ઝેક્યુટિવ ફેલ થયા પછી જે છે એ સફળતા મેળવી છે અને ઇવન એક ક્ષેત્રમાં નહીં તમે બીજા ક્ષેત્રની પણ વાત કરો જેમ કે તમે થમનેલમાં જોયું રજનીકાંત આજે શું ફિગર છે બધાને ખબર છે કે એમની શું વેલ્યુ છે એમની ફસ્ટ મેગા હિટ કે જે સૌથી મોટી હિટ કહેવાય કે જેને એમણે રજનીકાંત બનાવ્યા એ ચાલીસ આવી હતી કે જ્યારે ફોર્ટી એજના હતા ત્યારે એમણે સુપરહિટ જે મૂવી કહેવાય એમની એ આપી હતી એમણે એની આગળ જે છે એમની પહેલી હિટ જ્યારે મૂવી કોઈ પણ થઈ એની પહેલાં એમની ચાર ફ્લોપ મૂવી થઈ ગઈ હતી તો જ્યારે શરૂઆતમાં આજે તમે જુઓ બે ત્રણ ચાર પાંચ મૂવી તમારી ફ્લોપ જાય તો જે છે એ એક્ટરો બધા નાસી પાસ થઈ જાય અને કંઈક સિરિયલમાં અથવા તો બીજું કંઈ જગ્યાએ કંઈક જતા રહે બરાબર છે સાઈડ રોલમાં પણ તમે જુઓ રજનીકાંતની વેલ્યુ જુઓ તમે ખાલી એનું મૂવી આવવાનું હોય તો કઈ રીતનું એનું આખું માહોલ હોય છે વર્લ્ડમાં ને અરે ઇન્ડિયામાં અને સાઉથમાં તો ખાસ બીજું એક છે પ્રવીણ તાંબેનું એક્ઝામ્પલ હંમેશા યાદ રાખવા જેવું છે હું સ્ટુડન્ટને પણ કહેતો હોઉં છું કે એ જે છે એ વ્યક્તિને ક્રિકેટનો શોખ હતો ક્રિકેટ રમવામાં એટલો ઇન્ટરેસ્ટ હતો પણ જે છે એનું સિલેક્શન નહોતું થતું રણજી ટ્રોફી રમી ત્યારબાદ જે છે એમને મેચમાં લેવામાં ટીમમાં લેવામાં આવ્યા ટોપ પંદરમાં પણ એમને રમાડવામાં કોઈ દિવસ નહીં આવ્યા તો રાહુલ દ્રવિડનું એક સ્ટેટમેન્ટ હતું ત્યારથી આ વ્યક્તિ ફેમસ થઈ એમણે કીધું કે મેં એ વ્યક્તિને જોયો છે કે ખબર છે કે મને ટીમમાં રમવાનું નથી તો પણ ડેઈલી નેટ પ્રેક્ટિસ કરવાની ડેઇલી રોજ આવવાનું નેટ પ્રેક્ટિસ કરવાનું જ રહેવાનું આવવાનું નેટ પ્રેક્ટિસ કરવાનું ટીમ સાથે જ રહેવાનું ઇવન જે પ્લેઇંગ ઇલેવન હતા એ ઘણી વખત એમાંથી કોઈ ખેલાડી કદાચ પ્રેક્ટિસ માટેના પણ આ આવતા હતા એવું એવું તો એમને આઠ સાત કે આઠ વર્ષ એવી રીતે કાઢ્યા કે જેમાં એમનું સિલેક્શન થાય પણ ના મળે સિલેક્શન થાય પણ રમવા ના મળે એકતાલીસ વર્ષની ઉંમરે એ આઈપીએલમાં રમ્યા હતા બે હજાર તેરમાં પહેલી વખત આઈપીએલમાં સ્થાન મળ્યું હતું પછી જે છે એમણે બે હજાર અઢાર ઓગણીસમાં પણ જે છે કે કેકીઆરમાંથી રમ્યા અને બે હજાર વીસમાં અડતાલીસ વર્ષની ઉંમર ફોર્ટી એટ ઇયર્સની ઉંમરે જે છે એમણે ક્રિકેટ છોડીને કરે બિયન લીગ રમ્યા વિચારો તમે તો ડેડિકેશન વ્યક્તિનું જરૂરી છે મેટર ઓફ ટાઈમ છે સક્સેસ કે તમને કદાચ કોઈકને આજે મળી કોઈકને બે વર્ષે મળશે કોઈકને ત્રણ વર્ષે મળશે મળશે ખરી પણ એવું બી નથી કે આપણે રિયાલિટીથી દૂર ભાગવાનું છે સીટો ઓછી છે સિલેક્શન માટે કેન્ડિડેટ્સ વધારે છે તો પ્લાન ઓફ એક્શન કેવો હોવો જોઈએ તો હું હંમેશા એવું સલાહ આપું છું કે પ્લાન ઓફ એક્શન એવો હોવો જોઈએ કે તમે છ વર્ષ તૈયારી જો કરવા માંગતા હોય કે પાંચ વર્ષ જે પણ માંગતા હોય ડેડિકેટલી ત્રણ વર્ષ જે છે પ્રિપેરેશન કરો જેમાં તમે જોબની ફેમિલીની મેરેજની બધી ચિંતા છોડી અને ડેડિકેટેડલી ત્રણ વર્ષ ટ્રાય કરો બરાબર યુપીએસસી હોય કે જીપીએસસી હોય કે કોઈ પણ સરકારી નોકરી માટે બરાબર માનો કે ત્રણ વર્ષમાં તમારું સિલેક્શન ના થયું તો પછી એના એક ચક્રમાં ના રહેશો તૈયારી કરો પણ જોડે કોઈ જોબ શોધી લો આ બહુ જ રિયાલિટીની વસ્તુ છે આને તમારે સમજવી પડશે કારણ કે એકવાર ત્રણ વર્ષ તમે તૈયારી કરી હશે તો લગભગ સિલેક્શન થઈ જશે માનો કે ના થયું તો તમારું એક બેઝિક એટલું પાકું હશે કે પછી તમારે કંઈ ચોવીસ કલાક વાંચવાની જરૂર નથી બરાબર છે તો તમે કોઈ જોબ કરી લો કે જે તમે મોર્નિંગ કે આફ્ટરનૂન કે નાઇટમાં કોઈ જોબ કરતા હોય ને બાકીના આખા દિવસમાં જે બે કે ત્રણ કે ચાર કલાક મળે એમાં તમે કરંટ અફેર્સ છે હિસ્ટ્રી જે રોજ થોડું 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 વાંચો એ રીતે જે તમે ગોઠવી શકો તો તમારું જે છે એ ડિપ્રેશન પણ નહીં થાય તમારું કેરિયર પણ ચાલુ રહેશે ઇન્કમ પણ ચાલુ રહેશે અને સિક્યોરિટી જરૂરી છે ઇકોનોમિકલ સિક્યોરિટી સોશિયલ સિક્યોરિટી માટે જે છે એ ઇન્કમ જરૂરી છે એ વસ્તુને આપણે ડિનાય કરી શકીએ નહીં એટલે હંમેશા જે છે એ એવું પ્લાન રાખવાનો કે ત્રણ વર્ષ તૈયારી કરી ત્યારબાદ જે છે કોઈ જગ્યાએ ઇન્કમનો સોર્સ શોધીને તૈયારી કરવાની તૈયારી છોડવાની વાત નથી પણ કોઈ ઇન્કમનો સોર્સ જોડે રાખવાનો તો એક બેઝિક જે જાણકારી આપવાની હતી વિદ્યાર્થીઓ તમને તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ